प्रथम बीजा अध्याय नी अंदर बतायो छे धान्यो हमति भाग्यो हम पावितोम हम महात्मा भी यत् पृष्टम श्रुमहम पुण्यम पुराणम वेदविश्रुतम। श्रीमद देवी भागवत अत्यंत पवित्र ने वेद सिद्धि नु पुराण छे। आ संबंधो नी अंदर आप सब महात्माओ जे बधा मने प्रश्न पूछ्या छे અને આજે તમે મને પ્રશ્ન પૂછ્યો છે એટલે મને દેવી ભાગવત પુરાણ કહેવાનો અનેરો અવસર મળ્યો એટલે મારું જીવન આજે ધન્ય બન્યું છે। સુત નામના પુરાણે કહે છે મારું જીવન આજે ધન્ય બન્યું છે। હે દ્વિજરો અતિશય સુંદર યોગીઓને મુક્તિ પ્રદાન કરનારું બ્રહ્મા વગેરે દેવતા જેનું સેવન કરે અને ઉચ્ચ કોટી ઉપર પહોંચેલા ઋષિઓનું ઉત્તમ સ્ત્રોત્રથી જેનું સદાને માટે ચિંતન કરે છે તે ભગવતીના ચરણ કમળોને આજે હું વિસ્તારપૂર્વક આ પુરાણની કથાનો પ્રારંભ કરી રહ્યો છું। માટે હે દીજરો આ દેવી ભાગવત પુરાણ રસોના ભંડાર જેવું છે, એમાં આદ્ય શક્તિથી ભરેલું છે। માટે ભગવતીના નામ એટલે કે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની અંદર બધી ભગવતી દેવીઓનું નામ બતાવ્યા છે, 64 શક્તિપીઠો બતાવી છે। આમ 51 શક્તિપીઠ, આમ 52 શક્તિપીઠો, આમ 108 શક્તિપીઠો છે, એની બધી કથાઓ આવશે કે ક્યાં ક્યાં શક્તિપીઠોની રચના થઈ અને કેવી રીતે શક્તિપીઠની અંદરમાં જગદંબિકા બિરાજમાન થયા છે એ ચોથા દિવસ પછી બધી કથાઓ આવશે। ત્યારે કહ્યું કે શ્રીમદ દેવી ભાગવત શ્રેષ્ઠ અને પવિત્ર પુરાણ માનવામાં આવે છે, તેમાં 18,000 શ્લોકો। આ પુરાણની રચના સંસ્કૃત ભાષાની અંદર થઈ, પરંતુ મહર્ષિ વેદવ્યાસે એને 12 સ્કંદમાં વહેંચી અને એકદમ સહેલી બતાવી દીધી। પ્રથમ સ્કંદની અંદર 20 અધ્યાય, બીજા સ્કંદની અંદર 12, તૃતીય સ્કંદની અંદર 30 અને ચોથા સ્કંદની અંદર 25, પાંચમા સ્કંદની અંદર 35 અધ્યાય, છઠ્ઠા સ્કંદની અંદર 31 અધ્યાય, સાતમા સ્કંદની અંદર 40, આઠમા સ્કંદની અંદર 24, નવમા ખંડની અંદર 50 અધ્યાય, દસમ સ્કંદની અંદર 13 અધ્યાય, અગિયારમા સ્કંદની અંદર 24 અધ્યાય અને દ્વાદશ સ્કંદની અંદર 14 અધ્યાય, આ પ્રમાણે 18,000 શ્લોકો દ્વારા આ શ્રીમદ દૈવી ભાગવત કથાની મહાન ગ્રંથની રચના થઈ છે। ત્યારે દેવી ભાગવતના જ્યાં પંચ લક્ષણો બતાવ્યા છે ને ત્યારે કહ્યું કે તે જ દેવી ભગવતીની સિદ્ધિ અને સાત્વિક રાજસી અને તામસી શક્તિઓ નારીના સ્વરૂપમાં મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાળી રૂપમાં પ્રગટ થાય છે। માં જગદંબિકાના સંસારના જીવોના કલ્યાણ માટે સંસારમાં વધતા જતા પાપોને દૂર કરવા માટે અને શુદ્ધ સાત્વિક જીવોનું રક્ષણ કરવા માટે આ પૃથ્વી ઉપર માં જગદંબિકા અવતાર અવારનવાર ધારણ આ રીતે આ ત્રણેય શક્તિઓ જે શરીર ધારણ કરે છે એને જ વિદ્વાનો સર્ગ કહે છે અને ત્યાર પછી સૃષ્ટિનું પાલન ઉત્પત્તિ અને નાશ માટે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપે જે જે આદ્ય શક્તિનું પ્રાગટ્ય થયું છે તેને પ્રતિસર્ગ કહ્યો છે। સર્ગ પ્રતિસર્ગ અને ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓની ઉપકથા તેમ હિરણ્યાક્ષીપુ જેવા પ્રભાવશાળી દૈત્યનું પ્રસંગ વર્ણનની અંદર એને વંશ કહ્યો છે ને આ બાજુ સ્વયંભુ મનુ વગેરે મુખ્ય મનુવંશના વર્ણન અને એ સમયે લેવાયેલો નિર્ણય જે હોય તે મનવંતર નામે ઓળખાય છે। શૌનક ઋષિએ પ્રશ્ન કર્યો કે હે સુતજી આપ સર્વ જ્ઞાન સંપન્ન છો, હવે આપ કૃપા કરીને મને જણાવો કે પુરાણો કેટલા છે અને દરેકમાં કેટલા શ્લોકો બતાવ્યા છે। ને ત્યારે કહ્યું છે કે 18 પુરાણ બતાવ્યા છે। સત્યવતીના પુત્ર જેનું નામ છે મહર્ષિ વેદવ્યાસ જેને 18 પુરાણોની રચના કરી છે, સાંભળો
18 પુરાણો હું તમને વિસ્તારથી સંભળાવું છું. પ્રથમ પુરાણ મત્સ્ય પુરાણ, ત્યારબાદ માર્કંડેય પુરાણ, ભવિષ્ય પુરાણ, ભાગવત પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્તક પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, વારાહ પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, કુર્મ પુરાણ અને સ્કંદ પુરાણ, આ પ્રમાણે 18 પુરાણો ને તેમાં સૌથી પહેલું મત્સ્ય પુરાણ જેમાં 14,000 શ્લોકનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મત્સ્ય પુરાણ બાદ બીજા પુરાણની વાત કરી છે, એના પછી બીજા પુરાણની વાત કરી. બધાય પુરાણોની અંદર જેટલા જેટલા શ્લોકોનું નિર્માણ થયું છે એનું વર્ણન કર્યું છે. ત્યારે કહ્યું છે કે હે શ્રેષ્ઠ મુનિઓ, હવે હું તમને મુખ્ય પુરાણ જેવા કે મહાપુરાણોની કથા કહું, તે તમે સાંભળો. કે સનત કુમાર પુરાણ, ત્યારબાદ નૃસિંહ પુરાણ, આ બધા પેટા પુરાણો બતાવ્યા છે, નારદીય પુરાણ, શિવ પુરાણ, દુર્વાસા પુરાણ, કપિલ પુરાણ, મુનિ પુરાણ, મનુ પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, શાંભ પુરાણ, નંદી પુરાણ, વશિષ્ઠ પુરાણ, આવા અલગ અલગ ગ્રંથોનું જે નિર્માણ થયું છે એની કથા તરફ તમને લઈ જાઉં છું. ઋષિઓ બોલ્યા છે કે સુતજી મહારાજ, આજ સુધીના દ્વાપર યુગમાં પુરાણોની રચના કરનાર જે વેદ વ્યાસ થઈ ચુક્યા છે તેમનો પરિચય શું છે, તમે તમને કથા મને આ કહો. અને ત્યારે સુતજી નામના પુરાણી સોનકાદિક ઋષિઓને કહે છે કે પેલા દ્વાપર યુગમાં બ્રહ્માજીએ સ્વયં વેદોનો વિભાગ કર્યો છે, તે જ યુગની અંદર વ્યાસજી જે બ્રહ્માજી થકી થયા છે એની કથા તરફ લઈ જાઉં છું. અહીંયા એક દિવસનો સમય છે, પરાશર નામના ઋષિ સમુદ્રની અંદર પોતે નૌકા વિહાર કરી રહ્યા છે. એ જ નૌકાની અંદર સત્યવતી નામની એક સ્ત્રી છે. પરાશર સંહિતાની અંદર આની કથાઓ બતાવી છે. એ સત્યવતી અને પરાશર ઋષિ અને એમાં નૌકાની અંદર ઘણા વિહાર કરનારા છે. સમુદ્રની બરોબર મધ્ય ભાગે પહોંચે, સમુદ્રની વચ્ચે પહોંચે, એમાં હજારો લાખો અને કરોડો વર્ષ પછી એક એવો યોગ ઉભો થયો, યોગ દ્વારા ને યોગ ક્રિયાઓ દ્વારા કદાચ એ જ સમયની અંદર કોઈના કુખે જો દીકરાનો જન્મ થાય તે 14 બ્રહ્માંડની અંદર ડંકો વગાડે આવા તેજસ્વી પુરુષનો જન્મ થાય. પરાશર ઋષિ બેઠા છે, સામે સત્યવતી છે અને સત્યવતી પાસે પ્રશ્ન મૂકે છે કે હે સત્યવતી, હજારો ને લાખો ને મનવંતરો પછી આજે એક એવો યોગ ઉભો થયો છે કે આ એ જ યોગની યોગ ક્રિયાઓ દ્વારા મારા આશીર્વાદ રૂપે તમને જે સંતાન થાય એ સંતાન આખા જગતનું કલ્યાણ કરે ને 14 બ્રહ્માંડની અંદર એ સંતાનોનું કીર્તિ કાયમને માટે ગવાય. ને ત્યારે સત્યવ્રતી કહ્યું કે મુનિ, તમે જે વાત કરો છો એ લોક કલ્યાણની વાત છે, એ 100% સાચી છે, હું એમાં સહેમત છું, પરંતુ તમે મને આ જે વાત કરો છો એ વાતને સહેમત થવા માટે હું સંતાનને જન્મ આપું, પણ દુનિયામાં કોઈ પુરુષ મારી આંગળી નહીં પકડે, કારણ કે સ્ત્રીને કલંક લાગે ને સાહેબ, આ જગતની અંદર કોઈ પુરુષ મારું બાવડું નહીં ચાલે, આ કલંકિત થવાની વાત છે, પણ આમ લોક કલ્યાણ કરવાની વાત છે. અને ત્યારે પરાશર ઋષિએ કહ્યું છે કે હે સત્યવતી, આપ ચિંતિત ન થાઓ, સમય જતા તમે સપને પણ નહીં વિચાર્યું હોય
કે તમે હસ્તિનાપુરની ગાદીના રાણી બનશો. આ હું તમને આશીર્વાદ આપું છું. અને એના લગ્ન મહારાજ શાંતનુ સાથે થાય. આવતીકાલથી આખો દિવસ મહાભારતની કથાઓ આવશે. અને એ એક યોગ ક્રિયાને માન આપી અને ગુરુનું એને વચન પાડ્યું અને ગુરુનું વચન પાડીને સાહેબ એના કુખેથી બરોબર 9 માસ પૂર્ણ થતા એક યોગ્ય વિરાટ પુરુષનો જન્મ થાય છે. અને બધા ભાવો પ્રેમ છે. બોલ્ય વ્યાસજી મહારાજ કી જય. વ્યાસ નારાયણ ભગવાન કી જય. સાહેબ સ્વયં બ્રહ્મનો અવતાર છે. સત્યવ્રતિના કુખેથી જન્મો છે. અને એ જ મહર્ષિ વેદ વ્યાસે 6 શાસ્ત્ર 4 વેદ અને 18 પુરાણોની રચના કરી છે. અને આ પ્રમાણે મેં કહ્યું ને કે 27 વ્યાસ થયા છે. હરેક મનવંતરની અંદર અલગ અલગ વ્યાસ થયા છે. પણ આપણા કળયુગની અંદર તો આપણા વ્યાસ કોણ છે? કૃષ્ણ દ્વૈપાયન. ભગવાન કૃષ્ણ દ્વૈપાયન આપણા વ્યાસ જે છે. આ એની જ લીલાનું વર્ણન આલે છે, એની જ કથાઓ છે. અને કળી કાળની અંદર શ્રીમદ ભાગવત કથાની અંદર ભગવાન કૃષ્ણએ કળિયુગનું દર્શન કરાવ્યું છે. બાપુ સ્વયં કળિયુગનું દર્શન કરાવ્યું છે કે કલિયુગની અંદર આવું આવું થવાનું છે. કૃષ્ણે 5,500 વર્ષ પહેલા મને ને તમને જગતના પટ ઉપર પાત્ર ભજવી બતાવ્યું છે. ત્યારે મનુષ્યને કહ્યું છે કે હે કલિકાળના મનુષ્ય, જ્યારે મને ખબર કે કળિયુગનો પ્રભાવ થવા લાગ્યો તો સ્વયં ભગવાન દ્વારકાધીશ પોતે 125 વર્ષનું આયુષ્ય ભોગવી પ્રાચીના પીપળે વિંધાય અને સોનાની દ્વારિકા સમુદ્રની અંદર ડૂબાડી અને આખે આખું યાદવ કુળનું નિકંદન કાઢીને યાદવનો વંશ વેલો ન રહેવા દીધો. યાદવ કુળનું નિકંદન કાઢી નાખ્યું ભગવાને તો આ કળી કાળનો પ્રભાવ. ઈ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે આ જગતની અંદર કળિયુગની અંદર માણસનું આયુષ્ય બહુ ઘટશે. તો થોડું આયુષ્ય, તો કે થોડા આયુષ્યની અંદર શું કરું? તો કે હરિનામ સંકીર્તમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આના સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી. માટે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ રચેલું શ્રીમદ દેવી ભાગવત નામનું પવિત્ર પુરાણ સાંભળવાનો સુયોગ મળી અને પવિત્ર પુરાણ સર્વ દુઃખો અને પાપોનો નાશ કરે છે. અને આ બાજુ કથાની અંદર સાહેબ સુખદેવજીના જન્મની કથા જે હું તમને પહેલા ટૂંકની અંદર કહી ચૂક્યો છું કે મહર્ષિ વેદવ્યાસ આટલા પુરાણો એને રચ્યા છે. પણ મહર્ષિ વેદવ્યાસ એક દિવસનો સમય પોતાના આશ્રમમાં બેઠા છે. સામે વૃક્ષ ઉપર 2 ગોરૈયા પક્ષીઓ પોતાના બચ્ચાને રમાડે છે અને મહર્ષિ વેદવ્યાસની દ્રષ્ટિ ત્યાં જાય છે. 2 ગોરૈયા પક્ષીઓ સામે એની દ્રષ્ટિ જાય, એના બચોલિયાને રમાડે છે. મહર્ષિ વેદવ્યાસના મનની અંદર એવો ભાવ એક ઉત્પન્ન થયો કે ખરેખર મારે સંતાન હોવું જોઈએ. અને આ આટલા પુરાણો મેં લખ્યા છે, હું કોના વાર મારા વારસદાર તો હોવો જોઈએ ને, મારે વારસામાં તો દેવું ને કોકને. બારોટજી હોય, બારોટજી એનો ચોપડો હોય ને આપણા જે બધા આંબા હોય એના દીકરાઓને વારસદારમાં દઈ દે. આ બધું વારસદાર.